રાજકોટની ધોરાજી નગરપાલિકા ફરી વિવાદમાં આવી. લાલા લજપતરાય વિસ્તારમાં દૂષિત પાણી વિતરણ કર્યું. અત્યંત દુર્ગંધ મારતું પાણી વિતરણ કરાતા લોકોમાં રોષ. પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળી ગયું હોવાનો લોકોનો આક્ષેપ. વલસાડમાં સસ્તા અનાજની કાળાબજારી કરનાર પર કાર્યવાહી. એસઓજીએ ગેરકાયદેસર અને બિલ વગરનો અનાજનો જથ્થો ઝડપી પાડ્યો. પારડીના અરનાલા શોપિંગ સેન્ટરમાં ચાલતું હતું કાળાબજાર. 182 કોથળામાંથી 2220 કિલોનો અનાજ સાથે 1,80,000નો મુદ્દામાલ જપ્ત. દુકાન માલિક વોન્ટેડ જાહેર. ગીર સોમનાથના જેતપર નેશનલ હાઇવે પરથી ચોખા ભરેલો ટ્રંક શંકાસ્પદ રીતે ઝડપાયો. ટ્રકમાં રેશનિંગના ચોખા હોવાનું પ્રાથમિક તારણ. વેરાવળ મામલતદારે ચોખાનું સેમ્પલ લીધા બાદ તપાસ હાથ ધરી. અમદાવાદના પાલડીમાં વિતરાગ સોસાયટીમાં ગેલેરી તૂટવા મુદ્દે ખુલાસો. જર્જરિત મકાન અંગે કોઈ લેખિત ફરિયાદ ન મળ્યાનું સામે આવ્યું. ચેરમેનને બદનામ કરવા માટે આરોપ લગાવ્યા હોવાનું બહાર આવ્યું. સોસાયટીના રીડેવલપમેન્ટમાં 75% સ્થાનિકોની સંમતિ છે. વડોદરા જનસેવા કેન્દ્રો પર લોકોને હવે અવગઢ નહીં, મુશ્કેલી ન પડે તે માટે સવારે 9 વાગ્યાથી શરૂ કરાયા જનસેવા કેન્દ્રો. અરજદારોએ કહ્યું સરકારે સારી વ્યવસ્થા કરી. ગરમીમાં જનસેવા કેન્દ્ર વહેલું શરૂ કરવાનો નિર્ણય લોકોએ બતાવ્યો.